લોકડાઉનમાં ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગોને સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ રહીશોનું કહેવું છે કે સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય કે સંસદમાંથી એક પણ રાજકીય નેતા તેઓની હાલચાલ પૂછવા આવ્યું નથી, માત્ર વોટ માંગવા જ આવે છે. જ્યારથી સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારથી જ અનેક સામાજિક સંસ્થાઓ ગરીબ મધ્યમ વર્ગના વહારે આવી છે, ત્યારે તેઓનું કહેવું છે કે તેઓ સામાજિક કાર્યકર્તા તરીકે ફરજ બજાવી રહ્યા છે અને બજાવશે. આજે સામાજિક કાર્યકર્તા દ્વારા આશરે 700 થી 800 કીટ બનાવવામાં આવી છે, જે લોકોના ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવશે. કીટમાં ખાસ વાત તો એ છે કે રમજાન મહિનાને ધ્યાનમાં રાખીને કીટ તૈયાર કરવામાં આવી છે. અનાજ કઠોળની સાથે શરબતની બોટલ, રમજાન મહિનામાં ખવાતી પીવાતી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ કતારગામ ઝોન વિસ્તારમાં આવેલ ભરીમાટા ફૂલવાડી રહેમતનગરમાં અનેક ગરીબ અને શ્રમજીવી પરિવારો રહે છે અને હાલ લોકડાઉનના કારણે આ પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી, આપનું નામ? મારું નામ શેખ અરબાઝ નિશાર અહેમદ છે. કયો વિસ્તાર છે ને શું વિતરણ કરવામાં આવી રહ્યું છે? અમારો વિસ્તાર ફૂલવાડી વિસ્તાર છે, જે મોસ્ટ ઓફલી જેમાં શ્રમજીવી પરપ્રાંતિઓ વધારે રહી છે. અને આજનો પ્રોગ્રામ એવું છે કે અમારા NS ગ્રુપ તરફથી અને ફૂલવાડી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. અગાઉ પણ પહેલાં 800,000 કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, આજે પણ 600 જેટલી કીટોનું વિતરણ કરવામાં આવશે. અચ્છા, અહીંયા તમારા વિસ્તારના જે કોર્પોરેટર છે એ લોકો અહીંયા આવે છે જોવા માટે? અમારા વિસ્તારમાં કોર્પોરેટર હમણાં સુધી તો આવ્યા નથી. મારું કોર્પોરેટરથી તો કહેવાનું એટલું જ છે કે તમે શ્રમજીવી વિસ્તાર, પરમપ્રાંતિય વિસ્તારોમાં જઈને એકવાર તેમની જરૂરિયાત સાંભળો, એમની જરૂરિયાતો પૂરી કરો, એમના માટે ખાવાનું બંદોબસ્ત કરો. ખબર લેતે સબ પહોંચાતે ઘર બેઠે સબ દે જાતે. આ વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે અમારા વિસ્તારના કોર્પોરેટર કે ધારાસભ્ય તેમજ સંસદ હોય હજુ સુધી એક પણ વાર આ લોકોને હાલચાલ પૂછવા આવ્યા નથી. અમે ફોન કરીએ છીએ તો આ લોકો ફોન પણ ઉપાડતા નથી. તેઓનું કહેવું છે કે તેઓ ભલે મદદ ન કરતા હોય, પરંતુ આ કપરી પરિસ્થિતિમાં લોકોને મળે અને લોકોના હાલચાલ પૂછે જેથી લોકોને હિંમત આવે. રાજકીય વર્ગ માત્ર ઇલેક્શનના સમયે વોટ લેવા આવો અને પછી અદ્રશ્ય થઈ જાય છે. વોર્ડ નંબર 8ના કોઈ પણ કોર્પોરેટર કે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય એક પણ વાર લોકોના હાલચાલ પૂછવા આવ્યા નથી. કેમેરામેન સાબી સૈયદ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.